પોરબંદર છાયા પાલિકામાં કુલ 30 કરોડ રૂપિયા જેટલો મિલકત વેરાની વસૂલાત બાકી છે, ત્યારે પાલિકા દ્વારા હવે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં લાંબા સમયથી વેરા બાકી હશે તેઓનું જપ્ત વોરંટ અને નળ કનેક્શન કાપવાની કામગીરી થશે, અને તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે. પોરબંદર છાયા પાલિકા વિસ્તારમાં કુલ 76,000 મિલકત ધારકોને બિલ આપવામાં આવ્યા છે, જેમાંથી 28,000 ધારકોને નોટિસ ફટકારી છે. પાછલો મિલકત વેરો 18,08,00,000 રૂપિયા બાકી છે અને ચાલુ વર્ષનો 12 કરોડ રૂપિયા એક કુલ 30 કરોડ રૂપિયાની વેરા વસૂલાત બાકી છે. ત્યારે પાલિકા દ્વારા દરેક વોર્ડમાં વેરા વસૂલાત માટે એક ટીમ અને મોટા વોર્ડ હોય ત્યાંથી એકથી વધુ ટીમ ગોઠવી છે, તેમજ રિક્ષા માઇક મારફત વેરો ભરી દેવા અપીલ કરવામાં આવે છે. પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જણાવ્યું હતું કે મોટા લેણદાર તેમજ લાંબા સમયથી વેરો નથી ભર્યો તેવા મિલકત ધારકોની મિલકત જપ્તી વોરંટ અને નળ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવશે, જેથી જે મિલકત ધારકોએ વેરો નથી ભર્યો તેઓએ તાકીદે વેરો ભરી જવા અપીલ કરી છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા અત્યારે નાણાકીય વર્ષના અંત ભાગમાં વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. હાલમાં લગભગ 28,000 જેટલા લોકોને અમે નોટિસો પણ આપેલી છે વેરા બાબતમાં, અને આગામી દિવસોમાં જે લોકો પોતાનો વેરો નહીં ભરે, ખાસ કરીને તે લોકો જેમને પાછલી બાકી બહુ જ વધારે છે, તેમને પણ નળ કનેક્શન કાપવાની અને મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ નગરપાલિકા હાથ ધરશે. અંદાજે કેટલી રકમ બાકી હશે? કુલ માંગણું આપણું 30 કરોડ જેટલું છે, જેમાં પાછલી બાકી 18 કરોડ જેટલી છે અને ચાલુ બાકી લગભગ 12 કરોડ જેટલી છે. પોરબંદર અને છાયા સંયુક્ત નગરપાલિકા બન્યા પછી હવે નવા બિલ્ડિંગમાં શહેરીજનોના બાકી નીકળતા વેરાની વસૂલાત ચાલુ થઈ છે, ત્યારે અહીં નગરજનો પોતાનો મિલકત વેરો સહેલાઈથી ભરી શકશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.